नमस्कार मित्रों, आप 10 धोरण 10 की अंदर 3.4 स्वाध्याय जोवा जई रह्या छे। आ स्वाध्यायनी अंदर आपणे ए जोई रह्या छे के पहला आपणे जे रीत जोई ए रीत थी आपणे उकेल शोधता था समीकरणनो, ए ज समीकरणनो उकेल हवे आपणे लोकनी रीते मेळवानो छे। अने एमां एवुं पण कीधुं के तमे बीजी रीत एटले के आदेशनी रीतनो पण उपयोग करो। मित्रों, आपणे आदेशनी रीत त्यां शीखवाड़ी दीधी छे, परीक्षामां कोई पण एक रीत ज पूछाती होय छे। એટલે આપણે અહીંયા લોપની રીતે જે દાખલામાં શીખવાનો પ્રયત્ન કરશું, બધા દાખલા ગણશું નહીં, એક જ પદ્ધતિ છે। એટલે ત્રણ દાખલા બરાબર જોઈ લેજો, તમને આવડી જશે। એની ટૂંકી રીતે અમે જરૂર છે તે અમે કરી છે। તો તમને એક સમીકરણ આપ્યું, એક્સ વત્તા વાય બરાબર 5 અને 2x ઓછા 3y = 4। હવે આમાંથી આ લોપ કરો, લોપ કરવો એટલે એક ગુમ કરી દેવું, જાદુનો ખેલ જેવું। આપણે નથી જાદુગર, બે દડામાંથી એક દડો અને એક દડામાંથી 5 દડા કરી નાખો, એવી રીતે આખે આખું એરોપ્લેન લોપ કરી દે, વ્યક્તિ લોપ કરી દે। આપણે આમાં એક્સ કે વાય બે આપણી પાસે પાત્રો છે, એમાંથી એક ચલ છે એ આપણે લોપ કરી દેવાનું। લોપ કરવો એટલે શું કરવું, બે માણસ સરખા બાંધે તો ટક્કર લાગે, પણ એક નબળો ને એક દબડો હોય તો કંઈ સવાલ નથી। પણ અહીંયા આપણે શું કરવાનું કે આ બે ચલ છે એમાં કયો ચલ એવો છે જે બે સરખા કરી શકાય, એમાં તમને ગુણાકાર બાદ બાકી ભાગાકાર સરવાળા જે કંઈ કરવું હોય છૂટ હોય, મોટા ભાગે આપણે ગુણાકાર કરવાના હોય કે બાદ બાકી કરવાની હોય, તો કોઈ સમીકરણને ગુણીને પછી સરવાળો અને બાદ બાકી બે પ્રક્રિયા આવતી હોય। તો અહીંયા જોઈએ, ચારમાંથી કોઈ એક પ્રક્રિયા જે ગણિતની છે એ કરવાની, તો અહીંયા 3 છે તો અહીંયા હું 3 વડે આને ગુણી નાખું, પછી બે સમીકરણને સરવાળો કરું તો આ 3y 3y થઈ જવા જોઈએ। તો આ સમીકરણને મારે આખાને 3 વડે ગુણવું જોઈએ, એટલે મેં શું કર્યું, સમીકરણ 1 ને 3 વડે ગુણું અને સમીકરણ 2 સાથે સરવાળો કરવાનો। એટલે હું ડાયરેક્ટ કરું, 3 × x એટલે 3x, 3 × y એટલે 3y, 5 × 3 = 15 થઈ ગયું સમીકરણ। બીજું સમીકરણ હતું એમણે મૂકી દીધું, એટલે આને સમીકરણ એ અને બી હું કહું। હવે અહીંયા જોઉં તો તમે આ બંને સમીકરણનો સરવાળો કરો એટલે 1 ઓછા 1 વધતા ઉડી ગયા। 3x ને 2x એટલે કેટલા એક્સ થયા, 5x, સરવાળો કર્યો એ નિશાની કરી દીધી, અને 15 + 4 એટલે કેટલા થયા, 19। હવે 5x = 19 મળ્યા, એટલે આપણે 5x = કેટલા મળ્યા, 19 મળ્યા। તો એક્સ છે એટલે 5 ક્યાં જાય, ભાગાકારમાં, એટલે x = કેટલા મળ્યા, 19/5। જે આ 19/5 આપણને મળ્યા એ સમીકરણ 1માં મૂકો તો પણ જવાબ મળે, સમીકરણ 2માં મૂકો તો પણ જવાબ મળે। તમને એમ થાય કે મારા અહીં જો અહીં સંખ્યાઓ નથી બહુ જાજી, તો પહેલા સમીકરણમાં મૂકવાથી થોડું સહેલું પડે, તો આપણે પહેલામાં મૂકીએ, બીજા દાખલામાં બીજા મૂકશું, પહેલામાં મૂકીએ આપણે અહીંયા x = 19/5 સમીકરણ 1માં મૂકતા 5x = 19/5 અહીંયા આપણે મૂકી દીધા, y મૂકી દીધા અને 5/5 મૂકી દીધા, બરાબર સમજાણું હશે। વાય જોઈએ છે એટલે આ અહીંયા પ્લસ છે, સામે રહી જાય તો કેવા થાય, માઇનસ, એટલે અહીંથી ઉપાડીને આપણે લઈએ વાયને માઇનસ। હવે 25 માંથી 19 બાદ કરીએ, 6મા ધોરણમાં 7મા ધોરણમાં આ વાત શીખી ગયા, 25 માંથી 19 જાય એટલે કેટલા વિધા, 6 6/5, એટલે આપણે બે ઉકેલ મળ્યા, x = પણ મળ્યા 19/5 અને y = પણ મળ્યા 6/5। તો આપેલ સમીકરણનો ઉકેલ ગણ કેટલો છે, 6/5 અને 19/5। અહીંયા આ ઉકેલને તમે બે કિંમત મૂકશો, જવાબ લેશો તો અહીં 15 જ આવશે, ટ્રાય કરીને જોઈ જોજો। જો અહીંયા 19 અને 6 2નો સરવાળો કરો એટલે કેટલા થશે, 25 25/5 એટલે કે થાય 25 થઈ ગયા, 1 + 5 = 25, 1 + y = 25। હવે આવું જ સમીકરણ છે, અહીંયા તમને ભાગાકારવાળો આપ્યો એટલે મેં સીધું ચોથું લીધું। શું કરશું તો કે પહેલાં એને સમીકરણને સાદુરૂપ આપી દો, મહત્વનો મુદ્દો સમીકરણ સરળ સ્વરૂપમાં આવવું જોઈએ અથવા સમીકરણ વ્યાપક સ્વરૂપમાં મળવું જોઈએ। એમ એક ક્રોસ ગુણાકાર કર્યો, 3 × x એટલે 3x, 2 × y એટલે 2 × 2 = 4y। આનો બીજી જગ્યાએ ઉકેલો જોશો તો બહુ ગોટાળાવાળો લાગે તમને, આ બહુ સહેલું પડશે, થોડું સરળ કર્યું તો 4y અને અહીંયા 2 × 3 = 6 એટલે કેટલા થઈ ગયા, 6। આના કરતાં થોડીક ઉલટી પ્રક્રિયા પણ કરી છે પણ તમને સહેલું લાગશે, એટલે બે કરીને મેં મૂકી દીધું અહીંયા, આના છેદમાં 6 આવશે એ સીધા સામે જતા રહે, એટલે 6 × 1 = 6 લસા લીધો 6, એટલે ક્રોસ ગુણાકાર કરવાનો પ્રાઇમરીમાં શીખી ગયા છે આપણે। આમાં પણ એમ કરશું, 3 × x એટલે 3x - y, 3 સામે જઈ જાય એટલે 3 × 3 = 9, બે સમીકરણ તમને સમજાણાય છે। હવે આ સમીકરણ અને આ સમીકરણ છે એમાંથી એક પહેલામાંથી બીજું બાદ કરો, કારણ કે જાય બે સરખા છે, એટલે આપણે આ ઉડાડવું, આ વધતા છે ઓછા અને ઓછા કરવા જોઈએ, તો શું કરવું જોઈએ, બાદ કરવું જોઈએ, એટલે આ બાદ થશે, આ ઓછું હશે, કેવા થઈ જાય, વધતા અને આ ઓછા। હવે જો 3x માંથી 3x ગયા એટલે જવાબ 0 થઈ ગયો, 4y + ઓછા થઈ ગયા આપણી પાસે, એટલે 1y + એમાં કરવા, એટલે 4y + y એટલે કેટલા y થાય,
पांच वाय कारण के आपणे आमांथी आ बात करी ओछो ओछो आ केवाथी जाय वत्ता हवे अहींया थई गया ओछा छ अने ओछा नौ एटले ओछा केटला थशे पंदर एटले पांच वाय बराबर केटला मळ्या पंदर तो वाय बराबर पांच अहीं गुणाकारमां छे भांगाकारमां जशे तो पंदर भांगा पांच एटले पांच तेरी पंदर आगळ माइनस छे एटले माइनस तो वायनी किंमत माइनस त्रण मळी पहेलामां आपणे पहेलामां मूकता था धारो कि समीकरण ने तमे आमां बीजा में मूको आ समीकरण आपणे बीजू छे एमां मूकीए तो वायनी जग्याए माइनस त्रण मूकवाना छे अथवा अहीं पण मूको एक्स त्रणनी जग्याए त्रण मूकी दीधा माइनस त्रण अहींया ज मूको जरूर नथी अहीं पण मूक्यो कारण के समीकरण बे आ छे त्रण भांगा त्रण बराबर त्रण आ छे आ एक्स आ त्रण त्रण उड़ी गया एटले ओछा ओछे ओछे वत्ता वत्ता कहेवा वत्ताने सामे लई जाओ एटले केवा थशे ओछा त्रणमांथी एक जाय केटला मळे बे आ जमे उकेल जोजो बहु सरळ रीते आनो जवाब छे तमने मळ्यो बीजा मैं उकेल जोया तो घणी बधी लांबी प्रक्रिया करेली छे हवे एक पुस्तकालयमां एक नियम करेलो छे ने बे बेनो पुस्तको वाँचवा जाय छे जो नियमित तमे पुस्तक लई जाओ ने तो तमने एम कीधुं के भाई त्रण दिवस पछी छे ने तमे पाछो दई जवानो जो त्रण दिवसथी एक दिवस पण वधारे लियो ने तो एनो चार्ज लागे तो ये चार्ज छे ये नक्की करो एने केटलो चार्ज छे केवाम नथे ये चार्ज धारो के वाय रुपया छे अने नियमित दिवसनो वाय छे त्रण दिवसनो ई एक्स रुपया छे धारो के सरिता बेन छे ये सात दिवस माटे पुस्तक राखे छे तो एने नियम तोड्यो शू नियम तोड्यो तो के एने त्रण केटला दिवस छूट हती त्रण दिवस पछी एने आपी देवानुं हतुं एनी जग्याए एने केटला दिवस राख्युं तो आपणे कहीए के सात दिवस એટલે સાતમાંથી ત્રણ બાદ કરી એટલે ચાર દિવસનો એ વધારાનો ચાર્જ ચૂકવવો પડે અને એ ચાર્જ ચૂકવતા એણે 70 રૂપિયા ભર્યા તો એણે કેટલા કેટલા ચૂકવા છે એટલે એક્સ વત્તા ચાર વાય બરાબર 70 કારણ કે એક દિવસના એક્સ એટલે ત્રણ દિવસના એક્સ રૂપિયા અને બીજા એક દિવસ લખીએ ચાર દિવસના એણે ચૂકવા છે તો કુલ 27 વાય એક એક દિવસનો ચાર્જ આપણો એમાં વાય છે તો ચાર દિવસ સુધી છે એટલે ચાર વાય થશે ત્રણ દિવસનો તો એક્સ જ છે હવે સૂચિ નામની એક બેન છે એણે પાંચ દિવસ પુસ્તક રાખ્યું એનો થોડોક ઓછો નિયમ દોડ્યો કારણ કે એણે બે દિવસ રાખ્યું કારણ કે ત્રણ દિવસ જ રાખવાનું હતું બે દિવસ વધારે રાખ્યું એટલે બે બે વાય અને એક્સ એટલે એને રૂપિયા 21 ભર્યા અને 27 ભર્યા અને 21 ભર્યા હવે આ બે સમીકરણ મળી ગયા તો સમીકરણ એકમાંથી બીજું બાદ કરો તમે એમ કે ડાયરેક્ટ કેમ કે આની જેમ ગુણાકાર નહીં કરવો પડે અહીંયા નહોતો કર્યો તમે તો શું છે તો તમને દેખાય કારણ બે ચલ સરખા છે આ એક્સ અને આ એક્સ બે સરખા છે એટલે તમારે બીજું કરાય નહીં સીધે સીધું પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ જ કરવાનું જો બે ચલ સરખા હોય તો હા જો બે ચલ સરખા હોય ને નિશાની વિરુદ્ધમાં હોય તો સરવાળો કરી દેવાનો આ તમારા મગજમાં બરાબર ધ્યાનમાં લેવાનું છે તો અહીંયા એક્સ આ એક્સ આ બે સમીકરણને મેં લખી નાખ્યા આ સમીકરણ એક લખી નાખ્યું અહીંયા આ સમીકરણ બીજું અહીં બાજુમાં લખી નાખ્યું આ જે છે બે લખાઈ ગયા હવે આમાંથી હું શું કરું બાદ કરવાનું છે આ એક્સમાંથી એક્સ ગયા એટલે ઝીરો આ ચાર વાયમાંથી આ વાય જાય એટલે કેવા થાય ટુ વાય 27માંથી 21 જાય 27માંથી 21 જાય તો 6 તો ટુ વાય બરાબર કેટલા મળ્યા 6 તો વાય બરાબર ભાંગાકારમાં બે લઈ જાઓ બે તેરી 6 અહીંયા વાય બરાબર ત્રણ મળ્યા એ ત્રણની કિંમત તમે સમીકરણ ગમે એમાં મૂકી દો એટલે આપણે સમીકરણ કહી દીધું કે ભાઈ આ બેમાં મૂકી દઈએ કિંમત આ બેમાં કિંમત મૂકીએ તો એક્સ વત્તા બે ગુણ્યા ત્રણ અને આ 21 તો એક્સ બરાબર આપણને કેટલા મળે છે અહીંયા તો ત્રણ દુ છ છ ને સામે લઈ જાવ એટલે કેવા થાય માઇનસ 21 માઇનસ 6 એટલે એક્સ બરાબર કેટલા મળે 15 આમ સૂચિએ 15 રૂપિયા મતલબ કે એ બે વધારાના એક એક દિવસના રોજનાના 3 રૂપિયા એકના 3 રૂપિયા અને વધારાના દિવસના 3 રૂપિયા અને નિયમિત દિવસના કેટલા રૂપિયા એને ભરવાના હોય 15 રૂપિયા ભરવાના હોય તો જ એને 27 ભરવાના થયા હોય અને તો જ આની 21 ભરવાના થયા હોય આમ આપણે દાખલાઓનો લોપની રીતે આરે લોપ કરવો એટલે ગુમ કરવું બીજી રીત પહેલી રીત આપણી હતી એ આદેશની રીત હતી એમાંથી મને આને આ દાખલાને તમે આદેશની રીતે કરો જવાબ જ આવશે એટલે તમે ટ્રાય કરજો આદેશની રીતની પ્રેક્ટિસ થઈ જાય ત્રણ દાખલાની પ્રેક્ટિસ કરજો વધારાના દાખલાની પ્રેક્ટિસ કરજો વધુ દાખલા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોતા રહેજો ત્યાં નવા નવા અપડેટ છે એ આવતા રહેશે આભાર